તો સુરત જિલ્લા એલસીબીને એક મોટી સફળતા મળી છે. સમગ્ર રાજ્યમાં આતંક મચાવનારા બે રીઢા ગુનેગારોને જિલ્લા એલસીબીએ સુરતના કડોદરા ખાતેથી ઝડપી પાડ્યા છે. સાથે જ 17 જેટલા ગુના કર્યા હોવાનું આરોપીએ કબૂલ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સુરત, વડોદરા, નવસારી, વલસાડ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં ચોરોનો આતંક વધી ગયો છે, જેને પગલે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. તો સુરતમાં પણ આ ચોરોએ આતંક મચાવતા સ્થાનિકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. તો પોલીસ તપાસમાં હતી તે દરમિયાન આ બંને આરોપી પોલીસના સકંજામાં આવી ગયા હતા. હાલ આ બંને રીઢા આરોપીની પોલીસે ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ લોકોની મોડસ ઓપરેન્ડી એવી હતી કે જ્યાં જ્યાં ચોરી કરતા હતા ત્યાં સીસીટીવીના ડીવીઆર લઈને નદીમાં ફેંકી દેતા હતા અને પ્લેસ ડિસાઈડ કરવા માટે ગૂગલ મેપનો ઉપયોગ કરતા હતા. ગૂગલ મેપથી સર્ચ કરી અને શોપ ડિસાઈડ કરી અને પછી રાતના ત્યાં ગરફોડ કરતા હતા. આ જે પણ કરતા હતા એની અંદર i20 ગાડીનો પણ ઉપયોગ કરતા હતા. ટોટલ ગુનાના 5 આરોપીઓ છે, એમાંથી અમે 2ને પકડ્યા છે. હજી અમે 3ને પકડવાની તજવીજ ચાલુ છે. સીસીટીવી કારણ કે જ્યાં જ્યાં જતા હતા ત્યાંથી ડીવીઆર કાઢી લેતા હતા, એટલે આપણા માટે એ ડીવીઆર જ ગાયબ થઈ જતા હતા એટલે આપણને શોધવું અઘરું હતું. પણ પર્ટિક્યુલર બારડોલીમાં જે ઓપ્પો સર્વિસ સ્ટેશનનો હતો ઇસ્યુ, ત્યાં અમને એક હિન્ટ મળી હતી કે આ ગાડી છે, આ ગાડીનો ઉપયોગ થયો છે. બાકી ડીવીઆર આપણને ક્યાંય મળ્યા નથી.